જામનગરના વિજરખી નજીક ચાલુ બસમાં માથાકૂટ થતા એક વ્યક્તિનું ખૂન થઈ ગયું હોવાના અહેવાલ છે કાલાવડના હિતેશભાઈ પંડ્યા નામના ચાલીસ વર્ષીય આધેડ પર ચાકુ વડે હુમલો થયો હોવાના પ્રાથમિક અહેવાલ છે જેનું મૃત્યુ નિપજતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો છે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના એસટી બસમાં બની હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો વિજરખી નજીક ઘટના સ્થળે દોડી ગયો હતો જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે આજે શહેરમાં નવા સિત્તોતેર કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ દિવસથી શહેરમાં નિયમિત સિત્તેર થી વધુ કેસો સામે આવી રહ્યા છે આજે હોસ્પિટલમાંથી કોરોનાના એકાણું દર્દીઓને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે એક જ દિવસમાં એકાણું દર્દીઓને રજા આપવામાં આવતા કોરોનાનો રિકવરી રેટ પણ સુધર્યો હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે નોંધનીય છે કે આજે કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા છે જીજી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા બે દર્દીઓ ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલમાં દાખલ બે દર્દીઓએ આજે અંતિમ શ્વાસ લીધા હતા જામનગરમાં થોડા સમય અગાઉ બિલ્ડર ગિરીશભાઈ ડેર પર ફાયરિંગ થયું હતું આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા આરોપીઓએ સમગ્ર પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલનો હાથ હોવાનું કબૂલ્યું હતું જામનગરના કુખ્યાત રજાક સોપારી અને તેના સાગરીતોએ જયેશ પટેલના ઈશારે ફાયરિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો હતો આ કેસમાં ફરાર એવો રજાક સોપારી એના ભાઈ હુસૈન દાઉદ ચાવડા